આજે ફરીથી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે આગળ જોઈશું. આગળના લેક્ચરમાં આપણે અલગ અલગ ગુપ્ત યુગની જે ધાર્મિક સ્થિતિ હતી, સાંસ્કૃતિક સ્થિતિ હતી, વૈજ્ઞાનિક સ્થિતિ હતી એના વિશે માહિતી મેળવી હતી. હવે એનાથી આગળ સમ્રાટ હર્ષવર્ધન વિશે. ગુપ્ત યુગ પછી આપણા પ્રાચીન ભારતમાં સમ્રાટ હર્ષવર્ધનનું શાસન સ્થપાયું હતું. તેઓ પોતે સ્થાનેશ્વરના જે પુષ્પભૂતિ વંશના જે રાજા ગણાય, વંશજો ગણાય એવાના વંશજોમાંના એક રાજા રાજા હર્ષવર્ધન હતા. રાજા હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું. પ્રભાકર વર્ધનને બે દીકરા હતા. મોટા દીકરાનું નામ રાજ્યવર્ધન અને નાના દીકરાનું નામ હર્ષવર્ધન હતું. એમને એક પુત્રી પણ હતી જેનું નામ રાજ્યશ્રી હતું. આ રાજ્યશ્રીના લગ્ન જે કનોજ છે, કનોજના જે રાજા છે એ રાજા ધ્રુવવર્મા સાથે થયા હતા. લગ્ન પછી થોડા ટાઈમ પછી આ કનોજ ઉપર એ ગૌડ રાજવી શશાંક અને જે માલવરાજ હતા એ માલવરાજે આ રાજ્ય ઉપર એ આક્રમણ કર્યું હતું. આક્રમણ કર્યું એટલે ગૌડ રાજવી શશાંકે જે એમની હર્ષવર્ધનની બહેન હતી રાજ્યશ્રી, એ રાજ્યશ્રીનું અપહરણ કર્યું હતું. અને આવી પરિસ્થિતિમાં એ એમના મોટા ભાઈ રાજ્યવર્ધન હતા, એ રાજ્યવર્ધન પોતાની બેન રાજ્યશ્રીને જ્યારે બચાવવા જતા હતા ત્યારે એમનું પણ મૃત્યુ થયું હતું. તો હર્ષવર્ધનની એ ટાઈમમાં ઉંમર ઘણી બધી નાની હતી. એક બાજુ પિતાનું પણ અવસાન થયું હતું, પોતાના મોટા ભાઈ પોતાની બહેનને બચાવવા જતા હતા ત્યારે મોટા ભાઈનું પણ અવસાન થયું અને પોતાની બહેનનું પણ અપહરણ થયું. એટલે નાની ઉંમરે કોઈ રાજ્યને સંભાળી શકે એવું હતું નહીં. એટલે નાની ઉંમરે આ હર્ષવર્ધને પોતાના રાજ્ય થાણેશ્વરનો બધો વહીવટ સંભાળ્યો હતો. એ વખતે સૌ પ્રથમ પોતાની બહેન રાજ્યશ્રીને કેદમાંથી છોડાવવા, જ્યારે કેદમાંથી છોડાવવા માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તો હર્ષવર્ધને આ કટોકટી ફરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષને રાજ્યારોહણ એટલે કે રાજા તરીકેનું પદ આપવામાં આવ્યું હતું. કેમ કે મોટા ભાઈનું પણ અવસાન થયું, પિતાનું પણ અવસાન થયું હતું એટલે રાજ્ય કોઈ સંભાળી શકે એવું હતું નહીં. એટલે આવી કટોકટીની પરિસ્થિતિમાં ઈસવીસન 606માં રાજા હર્ષવર્ધનને રાજ્યનો બધો કારભાર સંભાળવા માટે રાજાનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્યારે જ્યારે તે રાજા બન્યા ત્યારે સૌ પ્રથમ એમનું લક્ષ્ય પોતાની બહેનને છોડાવવાનું હતું અને એમણે રાજ્યશ્રીને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને છેવટે એમને રાજ્યશ્રીને ગૌરાજ શશાંકના બંધનમાંથી છોડાવી દીધું. હવે એમના રાજ્યશ્રીના જે પતિ હતા ધ્રુવવર્મા એમનું પણ અવસાન થઈ ગયું હતું. કનોજ પણ રાજા વગરનું થઈ ગયું. કનોજ ઉપર પણ કોઈ પણ રાજ્ય કરે એવો રાજા હતો નહીં. તો હર્ષવર્ધને એ ટાઈમમાં પોતાની બહેનનું રાજ્યશ્રીનું જે રાજ્ય કહેવાય એ કનોજ અને પોતાનું રાજ્ય થાણેશ્વર એમ બંને રાજ્યો, કેમ કે અહીંયા રાજ્યશ્રીના પતિનું પણ અવસાન થયું એટલે એ રાજ્યને પણ કોઈ સંભાળી શકે એવું હતું નહીં અને પોતાનું રાજ્ય થાણેશ્વર તો હતું જ. તો આ બંને કનોજ અને થાણેશ્વર એ બંને રાજ્યનો શાસન કરવા માટેનું કાર્ય
રચના